હવે મિત્રો આપણે આલ્કાઇન સંયોજનમાં આલ્કાઇનની પરખ કસોટી જે છે એના વિશે આપણે ચર્ચા કરવી છે ખાસ કરીને ટર્મિનલ એચ જે છે એના અંગેની પરખ કસોટી જે છે એની ચર્ચા કરવી છે તો તમે જાણો છો એ પ્રમાણે કે ભાઈ સોડામાઇડ સાથે પ્રક્રિયા કરો તો ટર્મિનલ એચ જે છે એની સાથેની પ્રક્રિયા થાય અને મોનોસોડિયમ એસિટી લેડ જે છે આપણને પ્રાપ્ત થાય પરંતુ અહીંયા ખાસ પ્રક્રિયા જે છે એની વાત કરીએ આપણે તો કોપર અને સિલ્વર એસિટી લેડ જે છે એની આપણે બનાવટ કરવી છે કોપર અને સિલ્વર એસિટી લેડ એસિટી લેડ જેની બનાવટ જે છે એ આપણે ચર્ચા કરીએ તો આપ જાણો છો એ પ્રમાણે કે ભાઈ આર સી ટ્રિપલ બંધ સી એચ મિત્રો જે આલ્કાઇનમાં છેડાનું સી એચ હોય એ હંમેશા એસિડિક હોય જેને આપણે ટર્મિનલ એચ એવો શબ્દ પણ બોલીએ છીએ જે એસિડિક એચ છે કેવો એચ છે એસિડિક તો બેઝિક માધ્યમમાં એટલે આલ્કલાઇન માધ્યમમાં સિલ્વર નાઇટ્રેટ એ જી એન ઓ થ્રી એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ એવો શબ્દ પણ બોલવામાં આવે એટલે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ યુક્ત એ જી એન ઓ થ્રીનો ઉપયોગ કરવામાં આવે આ ઘટકને ટોલેન્સ પ્રક્રિયક કહેવાય મિત્રો ધ્યાનમાં રાખજો ટોલેન્સ પ્રક્રિયક આ પ્રક્રિયક આલ્ડિહાઇડ અને કિટોનની પરખ માટે પણ વપરાય એટલે એ પણ ધ્યાનમાં રાખજો એમાં આલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરે કિટોન સાથે પ્રક્રિયા કરે નહીં તો અહીંયા ટર્મિનલ એચ જે છે એની સાથે એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ એટલે કે ટોલેન્સ પ્રક્રિયક ફરીથી બોલું છું એમોનિયકલ એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ સિલ્વર નાઇટ્રેટ જેને ટોલેન્સ પ્રક્રિયક કહેવાય ટોલેન્સ પ્રક્રિયક તો મિત્રો આ આલ્કાઇનની પરખ માટેની સિલ્વર એસિટીલાઇટ જે બનાવવાની પ્રક્રિયા જે છે એને ટોલેન્સ પ્રક્રિયા તરીકે પણ આપણે ધ્યાનમાં લઈ શકીએ હવે આ એચનું વિસ્થાપન થઈ ત્યાં સિલ્વર દાખલ થાય એટલે આર સી ટ્રિપલ બંધ સી એ જી બરાબર છે તો આને કહેવામાં આવે છે સિલ્વર એસિટીલાઇટ જે સફેદ રંગનો પદાર્થ છે એટલે આના સફેદ અવક્ષેપ પ્રાપ્ત થાય સફેદ અવક્ષેપ પ્રાપ્ત થાય સાથે સાથે એજીએનઓ થ્રી જે છે એમાંનો એજીએ જોડાયેલો છે એટલે એમોનિયમ નાઇટ્રેટ અને એચ અને ઓ એચ એટલે પાણી એટલે એમોનિયમ નાઇટ્રેટ અને પાણીનો અણુ દૂર થાય આ રીતે જો સફેદ અવક્ષેપ પ્રાપ્ત થાય આલ્કાઇન સાથે તો સમજવાનું કે છેડાનો એચ છે જો ટર્મિનલ એચ ન હોય તો એની સાથે પ્રક્રિયા થઈ શકે નહીં સેમ ટુ સેમ એજીએનઓ થ્રીના બદલે એજીએનઓ થ્રીના બદલે જો આપણે કોપર એટલે કે સીયુ ટુ સીએલ ટુ જેને ક્યુપ્રસ ક્લોરાઇડ કહેવાય શું કહેવાય ક્યુપ્રસ ક્લોરાઇડ તો આ ક્યુપ્રસ ક્લોરાઇડનું દ્રાવણ લઈએ તો આપણને આર સી ટ્રિપલ બન સી અને સીયુ જેને કોપર એસિટીલાઇડ કહેવાય તો કોપર એસિટીલાઇડ જે છે એ પોતે લાલ રંગનો પદાર્થ છે એટલે લાલ અવક્ષેપ પ્રાપ્ત થાય તો મિત્રો આના આધારે આપણે એવું સમજાવી શકીએ કે આપણો એચ જે છે એ ટર્મિનલ છે કે નહીં બરાબર છે એટલે ટર્મિનલ કૌંસમાં લખું છું એસિડિક એચ ની પરખ કસોટી છે પરખ કસોટી એવું સમજજો બરાબર એટલે આપણે એને પરખ કસોટી તરીકે લઈ શકીએ ટર્મિનલ શબ્દ બોલી શકો એસિડિક જે છે એના માટેની પણ વાત કરી શકાય એસિડિક એચ બીજું આલ્કીન અને આલ્કાઇન આ બંનેની પરખ જે છે એ પણ તમે આ કસોટી વડે કરી શકો એટલે આ કસોટીઓ અતિ મહત્વની છે કે જેની મદદથી આપણે આલ્કીન અને આલ્કાઇન એનો ભેદ પારખી શકીએ સાથે સાથે ટર્મિનલ છે એટલે કે છેડાનો સી એચ ધરાવતો આલ્કાઇન છે કે મધ્ય ભાગમાં આલ્કાઇન સમૂહ આવેલો છે એ પણ આપણે આ પ્રક્રિયા દ્વારા ઇઝીલી નક્કી કરી શકીએ બે જ વસ્તુ જોવાની છે સફેદ અવક્ષેપ મળે છે કે નહીં
અથવા તો લાલ અવક્ષેપ મળે છે કે નહીં અહીંયા એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ છે અહીંયા એમોનિયકલ ક્યુપ્રસ ક્લોરાઇડ અને ક્યુપ્રસ ક્લોરાઇડ કહેવાય કેમ કે અહીંયા કોપરની સંયોજકતા +1 છે તો આ રીતે ક્યુપ્રસ ક્લોરાઇડની મદદથી આ ઘટના આપણે સમજાવી શકીએ તો મિત્રો આ થઈ આલ્કાઇનની પરખ કસોટી હવે મિત્રો ઇથેન ઇથિન અને ઇથાઇન આ ત્રણેય જે છે એને આપણે અલગ પાડવા છે તો એના માટેની આપણે એક સામાન્ય પદ્ધતિ જે છે એની વાત કરીએ તો આ ત્રણેયનું આપણી પાસે મિશ્રણ છે બરાબર છે ઇથેન એટલે C2H6 ઇથિન એટલે C2H4 અને C2H2 એટલે ઇથાઇન બરાબર આ ત્રણેયનું આપણી પાસે મિશ્રણ છે આ ત્રણેયના મિશ્રણને આપણે સૌ પ્રથમ આની અંદર એમોનિયકલ એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ અથવા તો આના લેવો હોય તો CU2Cl2 એટલે ક્યુપ્રસ ક્લોરાઇડ ઉમેરીએ તો તમને ખબર જ છે કે ભાઈ ઇથાઇન જે છે ઇથાઇન એટલે આ જે ઘટક છે CH2 જે છે એ CU એના આપણને અવક્ષેપ આપી દેશે આ કેવા રંગના અવક્ષેપ મળે મિત્રો લાલ રંગના અવક્ષેપ રંગના અવક્ષેપ એટલે લાલ રંગના અવક્ષેપ મળે જેને આપણે ગાળણ ક્રિયા દ્વારા ગાળી લેવાના જેથી કરી અને એ આપણે સેપરેટ થઈ જાય બરાબર છે હવે જે બાકી જે ઘટક વધ્યા એમાં C2H4 અને C2H6 એટલે કે ઇથેન અને ઇથિન જે છે એ હવે આપણી પાસે બાકી રહેલા છે એમાં તમારે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનો સાંદ્ર H2SO4 એટલે કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ તો મિત્ર સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ જે છે એ ફક્ત ઇથિન સાથે પ્રક્રિયા કરશે અને ઇથાઇલ સલ્ફેટ બનાવશે સલ્ફેટ બરાબર છે જ્યારે ઇથેન જે છે એ પ્રક્રિયા કર્યા વગરનો એમનેમ જ રહે તો આ રીતે પહેલી જે ઘટના બની એના દ્વારા આપણે એમ કહી શકીએ કે અહીંયા લાલ અવક્ષેપ પ્રાપ્ત થયા બરાબર છે આ કોના હતા તો કે ભાઈ ઇથાઇન બરાબર છે આ મળ્યા ઇથિનના મળ્યા છે બરાબર અને બાકી જે વધ્યું એ ઇથેન કે જે પ્રક્રિયા કર્યા વગર એમનેમ પડ્યો રહે તો આવા પ્રક્રિયકોની મદદથી એટલે તમને કોઈ કહે કે ભાઈ તમારે ઇથાઇન જે છે એને તમારે પારખવો છે તો એના માટે એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ જે છે અથવા એમોનિયકલ ક્યુપ્રસ ક્લોરાઇડનો ઉપયોગ કરી શકો અને આલ્કેન અને આલ્કિનની પરખ જે છે એ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ જે છે એની મદદથી કરી શકાય કેમ કે ઇથાઇલ સલ્ફેટ જે સફેદ રંગનો પદાર્થ છે જેના સફેદ અવક્ષેપ પ્રાપ્ત થાય જ્યારે ઇથેન જે છે એ એમનેમ મુક્ત થઈ જાય કે જે કંઈ કોઈ સાથે પ્રક્રિયા કરતો નથી અને અહીંયા આના આધારે એવું પણ સમજી શકો કે ઇથેનની રિએક્ટિવિટી અન્ય ઘટકોની સાપેક્ષમાં ખૂબ ઓછી કહેવાય એ પણ તમે આની મદદથી સમજી શકો તો મિત્રો આપણા અહીંયા આલ્કેન આલ્કિન અને આલ્કાઇન જે છે એ અહીંયા આપણા પૂર્ણ થાય છે હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે એરોમેટિક હાઇડ્રોકાર્બન જે છે એટલે કે એરિન સંયોજનો એના વિશે ચર્ચા કરીશું